ની જંગ જ્યારે લોકો પડે છે, કરબલા ની જંગ જ્યારે લખે છે, સંતાડે છે, છુપાવે છે અને કહે છે કે આ તો બે કુટુંબોની જંગ હતી. નહીં, આ બે કુટુંબોની જંગ નહોતી, આ બે કેરેક્ટરની જંગ હતી. એક કેરેક્ટર છે બની હાશિમ નો, એક કેરેક્ટર છે બની ઉમૈયા નું. હઝરત હાશિમ ના એક ભાઈ હતા જેનું નામ અમુક લખ્યું છે અબ્દુલ શમ્સ હતું, તાલિબ અને ખાલિબ, એમાં એક નામ જે છે અબ્દુલ શમ્સ પણ છે. અબ્દુલ શમ્સ અને હાશિમ જે છે બંને ટ્વિન્સ પેદા થયા, જોડવા એક સાથે પેદા થયા. જનાબે હાશિમ નો પગ જે છે એ અબ્દુલ શમ્સ ના કપાળ ઉપર હતો, તૂટેલો. અલ્લાહ ને મસલત શું છે? અબ્દુલ શમ્સ નો પગ નહીં, હાશિમ નો પગ કપાળ ઉપર ચોંટેલો હતો. બે જે છે ટ્વિન્સ પેદા થયા દુનિયામાં આવ્યા, ડોક્ટરો ની જમાનામાં જે હતા બોલાવવામાં આવ્યા અને પછી ઓપરેશન કરીને બેને જુદા કરે છે, સેપરેટ કરે છે. ત્યારે એ જમાનામાં જે આસમાની કિતાબ ના ભણવા આલિમો હતા, જ્યારે એ લોકોએ આ જોયું, કેમ કે બની હાશિમ જે છે આ કુરેશ જે છે એક બહુ રિસ્પેક્ટેડ ટ્રાઇબ હતું, બહુ જે છે જેની નોન મુસ્લિમ જે છે, નોન આરબ જે છે અને આરબ જે છે બહુ રિસ્પેક્ટ કરતા થાય, કે આ જે છે ખરેખર કેરેક્ટર હતું. તો એ લોકોએ આગાહી કરી, પેશીન ગોઈ કરી, પ્રિડિક્ટ કરે છે કે આ બંનેની ઓલાદમાં બહુ ખુરેઝી અને ફસાદ અને કતલ થશે. અબ્દુલ શમ્સ ને ત્યાં દીકરો પેદા થાય છે જેનું નામ હતું ઉમૈયા. હાશિમ ના જમાનામાં જે હાશિમ ના ભાઈ અબ્દુલ શમ્સ હતા એને ત્યાં દીકરો જન્મે છે, એનું નામ હતું ઉમૈયા. હાશિમ આઝાદીના આલમબરદાર, હાશિમ નેકીઓના પ્રચાર કરનાર, હાશિમ લોકોને સુકૂન આપનાર અને ઉમૈયા લોકોને કત્લ કરનાર, માન લૂંટનાર, ઇજ્જત ઉપર હાથ નાખનાર. હાશિમ કહે છે કે નહીં, બંધ કર, આવું બધું નહીં થવા દઉં. કેમ કે જનાબે હાશિમ નો કેરેક્ટર એવો, લોકો બહુ વખાણ કરે જનાબે હાશિમ અને યાદ કરે હાશિમ થી, કોઈ નામ થી યાદ નતું કરતું, કોઈ આમરો નતું કેતું, કોઈ બધા હાશિમ કેતા હતા. આને જેલેસી થઈ, અસર થાય છે, હું પણ કુરેશ માંથી ને આ પણ કુરેશ માંથી, લોક જે છે એનું નામ લે તો ઇજ્જત ની સાથે લે, મને લોકો જોવે છે તો મને સલામ પણ નથી કરતા, થાય ને. એટલે સુધી હસદ કરે છે કે લોકોના મજમામાં, ખાને કાબામાં આવીને, મસ્જિદુલ હરામમાં આવીને જનાબે હાશિમના બારામાં ખરાબ શબ્દો કહે છે, ખરાબ શબ્દો. ત્યારે કુરૈશ કહે છે કે બસ, ઇનફ ઇઝ ઇનફ, બહુ થઈ ગયું હવે. આ ઉમૈયા એવા સારા માણસને જે લોકોનો મદદગાર છે એને ખરાબ શબ્દોથી યાદ કરે છે. તો એ જમાનામાં એમ હતું કે જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય, ઝઘડો થાય બેમાં, તો એક ત્રીજો માણસ જે છે એને એ લોકો હાકીમ બનાવતા, જજ બનાવતા. અને પછી બંને જે છે, બંને પાર્ટી જે છે પોતાની વાત કરે કે હું કેવો છું, મારા બાપ દાદા કોણ છે, મારી એક્ટિવિટી શું છે, મારી ખિદમત શું છે, અને ઓલો પણ એમ કે. પછી ત્રીજો જે છે એ સાંભળે અને સાંભળીને કે આમાંથી સાચો કોણ છે. કોરેશ જે છે ઇન્સિસ્ટ કરે છે કે આપણે આ ડિબેટ જે છે થવો જોઈએ અને ત્રીજો માણસ જે છે એ ફેસલો કરે. જનાબે હાશિમ કહે છે કે મને એનાથી દિલચસ્પી નથી. બહુ કુરેશ કહે છે કે નહીં, તમે કરો જ નહીં. એક બહુ ભણેલો માણસ હતો એને બોલાવવામાં આવે છે. જનાબે હાશિમે કન્ડિશન રાખી, હું એ કન્ડિશન ઉપર આ ડિબેટ તૈયાર કરવા માટે તૈયાર છું કે જે હારી જશે સારામાં સારા 50 ઊંટ આપશે અને 10 વર્ષ માટે મક્કા મૂકીને એક્ઝાઇલ ઉપર ચાલ્યો જશે. જો મંજૂર હોય તો ઉમૈયા કે છે મને મંજૂર છે. જનાબે હાશિમ કે ઠીક છે, બોલાવો. ત્રીજો જે ભણેલો હતો એને બોલાવવામાં આવ્યા અને બસ બે મિનિટમાં જ, બે મિનિટમાં
અજી જનાબે હાશિમ આવ્યા, હાશિમ ને જોવે છે તો કે આ આ અને આ. અરે વાંદરાની સામે કોઈ સિંહ ને લવાય નહીં એમ કહીને ફેસલો આપે છે કે જો દુનિયામાં સારામાં સારો કોઈ ઇન્સાન હોય જેને મક્કન માને છે, મક્કાના બાર વાળા માને છે, કુરૈશ માને છે, નોન કુરૈશ માને છે, તો એ હાશિમ છે. ફેસલો થઈ ગયો. બોલાય 50 ઉમૈયા 50 ઊંટ આપ્યા અને 10 વર્ષ માટે મક્કા મૂકીને યમન ચાલ્યો ગયો. જનાબે હાશિમ ના હાથમાં આવી ઊંટ આવ્યા અને હુકમ આપ્યો ઝીબા કરો, નહેર કરો. અને 50 દિવસ સુધી ખવડાયું, ખાઓ 50 દિવસ સુધી ખવડાયું. આ વાત થઈ અને હાશિમ અને ઉમૈયામાં એક દીવાર ઊભી થઈ ગઈ. ટ્રાઇબલ જંગ વોર નહોતી, કબીલાની જંગ નહોતી, કેરેક્ટરની જંગ હતી. એક તરફ હાશિમ નો કેરેક્ટર છે, એક તરફ ઉમૈયા નો કેરેક્ટર છે. હાશિમ, હાશિમ જે નૂરે નબુવત ને કેરી કરતા હતા, જે નૂરે નબુવત ને સંભાળતા હતા, જનાબે હાશિમ ફીલ કરે છે અને મહેસૂસ થાય છે હજી સુધી નબુવત નો નૂર જેનો મને અલ્લાહે અમીન બનાવ્યો છે મારાથી હજી ટ્રાન્સફર નથી થયો. શાદી થઈ ગઈ કે સપનામાં જોવે છે એક રાત અલ્લાહ તરફથી હુકમ આપવામાં આવે છે જનાબે હાશિમ ને કે તમે યથરીબ જાઓ, જેને આજે મદીના કહેવાય છે, યથરીબ તમે જાઓ. યથરીબમાં એક લેડી છે જેનું નામ છે સલમા. ઈ ઔરતની સાથે તમે શાદી કરો, જાઓ. સપનું જોવે છે પોતાના કબીલાના ઘણા માણસોની સાથે. ઈ જાય છે યથરીબ, જેને મદીના કહેવાય છે, મદીના જાય છે. અને ઈ છોકરીના ઘરે જે છે જાય છે, એમના બાપ જે છે સરદાર હતા એની પાસે જાય છે. હાશિમ ને જોવે છે, બોરિસ મેક બોરિસ, કે તમે અમારા ઘરે, તમે અમારા ઘરે, કારણ શું છે? તો કે તમારી દોસ્તારની સાથે શાદી કરવી છે. એને એમથી કે મજાક કરે છે, તો કે છે કે તમે અને અમારી દીકરી, આ તો અમારા માટે જે છે ખુશકિસ્મતી છે, પણ એક કન્ડિશન છે, જો બાળક થાય, જો બચ્ચું થાય, તો બચ્ચું જે છે અહીંયા જ મોટું થશે મદીનામાં, મક્કા નહીં જાય. જનાબે હાશિમ કહે છે મને મંજૂર છે. જનાબે હાશિમ શાદી થાય છે. જનાબે હાશિમ જે છે એ જમાનામાં કેરવાન લઈને, તિજારતનો કાફલો લઈને શામ ગયા. શાદી થઈ ગઈ. એના પછી જે છે અમુક દિવસો પછી મદીના આવ્યા. મદીના આવીને સલમાને ત્યાં મૂકે છે મદીનામાં, અને તિજારતનો કાફલો લઈને શામ જાય છે. શામમાં જનાબે હાશિમ બીમાર થાય છે અને એ બીમારી હાલતમાં જનાબે હાશિમ ની શામમાં વફાત થઈ ગઈ. આજે જે શહેરમાં બહુ વધારે કત્લ કરવામાં આવ્યું છે જેનું નામ ગઝા છે, ગાઝા જે છે ને, એ જ સિટીમાં જનાબે હાશિમ ની વફાત થઈ છે અને એ જ શહેરમાં જનાબે હાશિમ દફન છે. ગાઝામાં જનાબે હાશિમ ની વફાત થઈ અને જનાબે હાશિમ ગાઝામાં દફન થયા. આ ન્યૂઝ જે છે મદીના અને મક્કામાં આવી. સફે માતમ, સોગ, મોર્નિંગ, ગમ, અલ્લાહની મસલહત છે કે દુનિયામાં ઇન્સાની સોસાયટીમાં ઇન્સાનની જિંદગીમાં ગમ પણ હોય છે અને ખુશી પણ હોય છે, બંને વસ્તુ સાથે સાથે છે. સલમા ગમમાં હતા અને અમુક મહિના પછી જનાબે સલમાને ત્યાં એક બચ્ચાની વિલાદત થઈ. એ બચ્ચાનું નામ આમિર હતું, હાશિમનું નામ આમર હતું. એના ફરઝન, એની વફાત પછી જેનો જન્મ થયો એનું નામ આમિર હતું. જ્યારે એ જન્મે છે તો મિડલ ઓફ ધી હેડ, માથાના વચ વચમાં એના વાળ જે છે એ સફેદ હતા થોડા પતલા. આમિર જે છે વચમાં માથામાં વાળ જે છે એ થોડાક સફેદ હતા, એટલે પછી એને લોક શૈબા કહેતા હતા.
شيبة الحمد، شيبة الحمد. कंडीशन हती बाळक पैदा થશે અહીંયા જ મોટું થશે મક્કા નહીં જાય અને જનાબે હાશીમે એક શરત છે મંજૂર કરી હતી અને જનાબે હાશીમના જેટલા પણ કુટુંબીઓ હતા મક્કામાં બધાય શરત મંજૂર કરી હતી એટલે એ આમીરની વિલાદત પણ મક્કામાં થઈ અને આમીર જે છે એ મોટા પણ મદીનામાં થયા અને સાથે સાથે એ મશહૂર થયા શૈબાના નામથી શૈબતુલ હમદ ત્રણ વસ્તુની ટ્રેનિંગ કરો ત્રણ વસ્તુની ટ્રેનિંગ આપો અરિમાહા તીર તીર ચલાવવાની ટ્રેનિંગ આપો નજરનું તીર નહીં નજરનું તીર બહુ ખતરનાક હોય છે તીર હવે કેમ કે એ જમાનામાં તીરનો મતલબ શું છે તીરનો મતલબ એ છે કે પોતાને ડિફેન્સ કરી શકે પોતાને ખતરાથી બચાવી શકે મારે જાય કોઈ એને ભૂલી કરે કોઈ મારે કરે એ પણ બચાવી શકે પોતાને તો ફરમાયું કે આપણી મા તમે તમારા બચ્ચાઓને જેને ઇંગ્લિશમાં કહે છે સેલ્ફ ડિફેન્સ પોતાનો બચાવ કરી શકે તમે પોતાના બચ્ચાઓને એવી તાલીમ આપો વલ હિસાના અને તમે તમારા બચ્ચાઓને હોર્સ રાઇડિંગ શીખાડો ઘોડસવારી શીખાડો કે લોકો એ જમાનામાં જે છે ઘોડા હતા અત્યારે તો ઘોડો રાખવો ક્યાં ઘોડો રાખવો ક્યાં એ અત્યારે શું છે હા ગાડી છે ડ્રાઇવિંગ છે અત્યારે જે છે ડ્રાઇવિંગ છે પછી ફરમાયું કે વસ્સિબાહા તમે તમારી ઓલાદને સ્વિમિંગ શીખાડો તરતા શીખાડો સ્પોર્ટ પણ છે સ્વિમિંગ કરો છો ને કરો બહુ સારી વસ્તુ છે ફિટ રહેશો ફિટ સ્વિમિંગ શીખાડો કેમ કે એક તો ઈ છે પોતાને જે છે ખતરાથી મોતથી બચાવી પણ શકે છે અને સાથે સાથે હેલ્ધી પણ રહી શકે છે જે માણસ સ્વિમિંગ કરતો હોય એ બહુ હેલ્ધી રહે છે અરબમાં કસ્ટમ હતું કે બચ્ચાઓને તીરંદાજી શીખાડતા ઘોડસવારી શીખાડતા જનાબે આમિર જે છે જે જનાબે હાશીમના ફરજંદ હતા મદીનામાં જન્મ થયો મદીનામાં મોટા થયા અને મદીનામાં આ તાલીમ મળી એક દિવસ કોમ્પિટિશન હતું ઘણા બચ્ચાઓ બધા ભેગા હતા ને જનાબે આમિર પણ હતા અને તીરંદાજી કરતા હતા અને તીર નિશાના ઉપર મારીને કહેતા હતા આનાબનો સૈયદુલ બતહા જ્યારે નિશાના ઉપર ટાર્ગેટ ઉપર એનું તીર લગે લાગતું હતું તો બધા માણસો ક્લેપિંગ કરતા હતા કે જુઓ તો ખરા નવ વર્ષનો છોકરો આઠ વર્ષનો છોકરો અને કેવી તીર અંદાજી કરે છે તો જ્યારે માણસો કહેતા કે કેવી સરસ તીર અંદાજી છે તો આમિર કહેતા આનાબનો સૈયદુલ બતહા હું સૈયદે બતહાનો ફરજંદ છું જે મક્કાનો સરદાર અને ચીફ છે એનો હું ફરજંદ છું તો લોકો કહેતા કોણ તો કે હાશીમ હું હાશીમનો ફરજંદ છું એક માણસ જે છે મક્કાથી આવ્યો હતો અને ઈ આ કોમ્પિટિશનમાં હતો જોતો એને જોયું હાશીમનો ફરજંદ શું નામ હતું એનું આમિર નામ હતું એનું એનો લકબ શું હતું શૈબતુલ હમદ કેમકે વાળ જે છે થોડા ત્યાં સફેદ હતા એટલે શૈબતુલ હમદ કે હતા આ માણસ જ્યારે આમિરને જોવે છે આટલો હેન્ડસમ છે આટલો ખૂબસૂરત છે આટલો બહાદુર છે આટલો એક્સપર્ટ છે તીરંદાજીમાં તો એ મક્કા પાછો જાય છે આ માણસ અને જઈને જે જનાબે હાશીમના ભાઈ હતા જેનું નામ મુત્તલિબ હતું અથવા તાલિબ હતું વધારે લખ્યું છે કે એનું નામ મુત્તલિબ હતું મુત્તલિબને જઈને કહે છે એ મુત્તલિબ તમારા ભાઈની જે છે સિરિયામાં વફાત થઈ ગઈ ગાઝામાં તમારા ભાઈ જે છે ત્યાં દફન થઈ ગયા અલ્લાહે તમારા ભાઈને જે છે ઓલાદ આપી છે એની વફાત પછી તમને ખબર છે કેટલો સારો તમારા ભાઈનો દીકરો છે
આખી દુનિયામાં ખાણ કરે છે, તમે મક્કામાં બેઠા છો અને તમને ફિકર નથી કે તમે જઈને તમારા ભાઈના દીકરાને તમે જોવો અને જઈને તમે અહીંયા લઈ આવો. મુત્તલિબ ને જોશ ચડે છે અને પોતાને કહે છે કે હું કેવો ઇન્સાન છું, મારા મરહૂમ ભાઈની યાદગાર છે અને હું અહીંયા મક્કામાં બેઠું છું. એમ કહીને મક્કાથી મદીના આવે છે. મુત્તલિબ જે છે, મુત્તલિબ આમિર ને મદીનાથી લઈને મક્કા આવ્યા. સાંભળજો, મુત્તલિબ જે છે, જે જનાબે હાશિમ ના ભાઈ હતા અને આમિર ના જે છે એ અંકલ હતા, એ મદીનાથી આમિર ને લઈને મક્કા આવ્યા. ઘોડા ઉપર બેઠા હતા, પાછળ જે છે આમિર બેઠા હતા. મક્કામાં જયારે એન્ટર થયા તો બધા જોવે છે, આટલો ખૂબસૂરત છોકરો, આટલો હોશિયાર છોકરો, તો બધા આર્મીમાં કહેવા લાગ્યા, હાદા અબ્દુલ મુત્તલિબ, આ મુત્તલિબ નો ગુલામ છે. લોકો એમ સમજ્યા કે આ જે છે ગુલામ લઈને આવ્યા છે, સ્લેવ જેને કહેવાય છે. તો બધા કહેવા મળ્યા, હાદા અબ્દુલ મુત્તલિબ, આ મુત્તલિબ નો ગુલામ છે, જે મુત્તલિબ ની પાછળ ઘોડા પર બેઠો છે. તો મુત્તલિબ કહે છે કે આ અબ્દ નથી, ગુલામ નથી, આ મારા ભાઈ હાશિમ ની યાદગાર છે. પણ આમિર જે છે એ દિવસથી મશહૂર થઈ ગયા અબ્દુલ મુત્તલિબ. અને અત્યાર સુધી હિસ્ટ્રીમાં આપણે પણ જાણીએ છીએ જેને અબ્દુલ મુત્તલિબ કહેવાય છે. નામ આમિર હતું પણ આવી રીતે અબ્દુલ મુત્તલિબ થઈ ગયા મુત્તલિબ ના ગુલામ. એહસાન છે, એહસાન. ઘણી બધી મજલિસો બાકી છે, હું તમારી સામે બતાવીશ કે એહસાન છે બની હાશિમ નો. જો બની હાશિમ ની પહેલાથી કુરબાની ન હોત, જો બની હાશિમ પહેલાથી ઝુલ્મ ના અગેન્સ્ટ માં ઉભા ન થયા હોત, જો બની હાશિમ પહેલાથી અમન માટે ઉભા ન થયા હોત, તો આજે દુનિયાની હાલત જે આટલી ખરાબ છે એની કરતા પણ વધારે ખરાબ હોત. સોસાયટીને સુધારવા વાળા, સોસાયટીમાં લોકોને ઇન્સાન બનાવવા વાળા એ બની હાશિમ હતા, બની હાશિમ. અને કરબલામાં જે ઇસ્લામને મુશ્કેલ સમયમાં બચાવવા વાળા હતા એ પણ બની હાશિમ હતા, હાશિમ ની ઓલાદ. બીજું કોઈ નહોતું. લેવા વાળા, માલ લેવા વાળા એ બધા બીજા હતા, જાન દેવા વાળા એ બની હાશિમ હતા. આજે ક્યારેક કલમો જયારે આપણે પડીએ છીએ, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ આલિયુન વલિયુલ્લાહ, તો ક્યારેક એ લોકોને યાદ કરવું જોઈએ. જનાબે હાશિમે શાદી કરી અને પછી નૂર જે છે જે જનાબે હાશિમ ના સુલ્મમાં હતું, મંચમાં હતું, એ ટ્રાન્સફર થાય છે નૂરે નબુવત જનાબે અબ્દુલ મુત્તલિબ તરફ, જેનું નામ હતું આમિર. હવે નૂરે નબી જે છે એ હઝરત અબ્દુલ મુત્તલિબ ની પાસે છે. હું તમને આટલું જ કહેવા માંગુ છું, જ્યાં જ્યાં નબીનું નૂર ગયું છે દરેક જગ્યા ઉપર ઇન્સાનમાં પાકીઝગી હતી, તહારત હતી, કેરેક્ટર હતું. એ પછી ઉસૈ હોય, અબ્દ મુનાફ હોય, કે પછી હાશિમ હોય, કે પછી અબ્દુલ મુત્તલિબ હોય, દુનિયા એમ ન કહી શકે કે હુસૈન ઇબ્ને અલી અને યઝીદ ની વચમાં જે કરબલામાં જંગ થઈ એ બે કબીલાની જંગ હતી. નહીં, હુસૈન એક એક ને પરખી ને સરખી રીતે જોઈને કરબલામાં લાવ્યા હતા. કરબલામાં હુસૈન અલી ને લઈને આવ્યા, કરબલામાં હુસૈન મોહમ્મદ ને લઈને આવ્યા, કરબલામાં હુસૈન હસન ને લઈને આવ્યા, કરબલામાં હુસૈન ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા ને લઈને આવ્યા. અલી અકબર ને જ્યારે મુસલમાનો જોવે તો એમ જોવે કે રસૂલ છે, રસૂલ. હમ શબી હે પૈગંબર. કાસિમ ઉપર તલવાર ચલાવવા વાળાઓ જ્યારે કાસિમ ને જોવે તો હસન મુજ્તબા યાદ આવે.
اني عباس علم دار نحات ما جاري علم جوبي تو علي مرتضى يا دابي انا ظالمو جاري زينب نصر اوپر تھی چادر کھینچے تو فاطمہ يا دابي ایک کردار حسین ساتھ لینے آئے با کہ کال سوارے کو ایم نہ کہی سکے آ ٹرائبل نے جنگ ہتی آ قبیلہ نے جنگ ہتی نہیں نہیں آ خالص اسلام نے ایمان نے جنگ ہتی ہمیں اٹلے نہیں روتا کہ حسین جے چھے اینی سامنے موت آگی نہیں موت تو برحق چھے موت تو برحق روو جے چھے ای موت اوپر نہیں روح جے چھے مصیبت اوپر چھے مولا حسین آپنی بارگاہ میں عرض کرو چھو مولا آپنی مصیبت ایک وقتی شروع تھئی انے عصر عاشور نہ ختم تھئی گئی آپنی شہادت تھئی مصیبت ختم تھئی گئی اے علی اکبر ہم شبیہ پیغمبر عصر عاشور تمہاری شہادت تھئی مصیبت ختم تھئی گئی اے عباس علمدار نہر فرات اوپر تمہاری شہادت تھئی مصیبت ختم تھئی گئی پر کون بتاوے زینب نے مصیبت کیارے ختم تھئی زینب نے پیاس کیارے ختم تھئی یعنی زینب نے مصیبت ہی مصیبت فقط کربلا نے مصیبت نہیں فقط کوفہ نے شام نے مصیبت نہیں یہ مصیبت کہ جے زندان شام مہدی ایوی تکلیف ہو ہتی کہ زینب نو رنگ جے چھے بدلائی گیا ہتو وار سفید تھائی گیا ہتا ای بہن کمزور کیم نہ تھائی جائے جینی سامے حسین نی لاش بڑھے لیچے ای بہن کمزور کیم نہ تھائی جائے جینی سامے برابر نہ بھائی عباس نی لاش بڑھے لیچے ارے بہن کمزور کیم نہ تھائی جائے جینی سامے سکینہ نے تماچا ماروا ماتو قید خانہ نی مصیبت اٹلی مہان مصیبت ہتی اٹلی مہان مصیبت ہتی لوکو ذلیل سمجھتا ہتا لوکو بے عزت کرتا ہتا ہاں شام ماں ایک مومنہ رہتی ہتی ای مومنہ مولا حسین تھی بہو محبت کرتے ہتی مولا حسین نی سلام تھی ماتے مولا حسین نی حفاظت ماتے اللہ نے رحم خیرات کرتی ہتی پر جارے جمعرات آوتی ہتی سارو کھاوانو بناوتی ہتی مولا حسین نے یاد کرینے ای کھاوانو غریبوں نے کھوراوتی ہتی جمعرات نو دیوس ہتو انو شوہر گھرے آوے چھے جووے چھے انی زوجہ کھاوانو پکاوے چھے پوچھے چھے سو کارن چھے تو پھر تم نے خبر چھے آجے جمعرات چھے مولا حسین نے سلامتی ماتے خیرات کروی چھے بھائی نے خبر نہ تھی کربلا معصومی تھی گئیو چھے تیارے انو شوہر کرے چھے آج آکھاوانو کوئی نے پر تمہیں دیتا نہیں کوئی غریب نے تمہیں کھورا ہوتا نہیں آج مارو بکر قید خانہ نے بارے تھی کیوں چھے میں قید خانہ مامو قیدی ہونے جویا چھے جنہی کرتا کوئی مظلوم نہ تھی جنہی کرتا کوئی غریب نہ تھی جنہی کرتا بدھارے کوئی بھوکے آنے پیاسا نہ تھی آج آکھاوانوں ہوں قید خانہ ماں لینے جوانوں جھو رات تھئی مولا حسین نے مومنہ یاد کرے چھے سلامتی انہ حفاظت ماتے آکھاوانوں لینے جائے چھے سید سجاد قید خانہ دروازہ اوپر بیٹھے لا چھے گڑا ماں کانٹا وارو تو کچھے
حاصل پگ بدھیلا چھے زبان اوپر ذکر پروردگار چھے بیبیو سر نیچے کرینے بیٹھے لیچے نانا نانا بچہ او فریاد کریا چھے روا مڑے چھے کہ چھے ہوں تمہارا ماتے کھاوا دو لائیو چھو کیا رہے کہ چھے کہ نہیں مالا کہ چھے ہمیں صدقہ مو نتی کھاتا صدقو ہمارا اوپر حرام چھے کیا رہے کہ چھے نہیں آ صدقو نتی آ تو مولا حسین نی سلامتی نی نظر نو کھاوانو چھے بس حسین نو نام سامڑیو زینب تڑپی گیا اے سید سجاد آ کیا حسین نی بات کرے چھے تو کہ کیا حسین نی بات تو کہ حسین ابن علی جے نبینا نواسا چھے فاطمت الزہرانا دلبن چھے زینب نا بھائی چھے آ سامڑو تو مولا روا لائے گیا اے بھائی مولا نا نام اوپر کھوراو جے پر حفاظت نی نیت نہیں کر تو مارا بابا کربلا ما بھوکیا پیاسا انا علی ابن الحسین نظر نیچی کر سام زینب کبرا چھے لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون اللهم بحق الزهراء وأبيها وبعليها وبنيها وسر المستودع فيها فبردقارا تريبار قاما واسطو چھے محمد آل محمد علیہ السلام نو شہدائے کربلا نو اسیرانے کربلا نو پروردگارا حاضرین محفل جدینی یعنی دنیاوی حاجات چھے تیوری حاجات نے قبول فرما پروردگارا ہمارا گناہوں نے معاف فرما ہمارا مرحومین نے مغفرت فرما پروردگارا پروردگارا یہ مومن و مومنات بیمار چھے بیمار کربلا نہ صدقہ ما تے انہیں صحت و شفا عطا فرما محبوظ دنیا ما شیعان اہل بیت جہاں پر ہوئے خصوص عراق ما لبنان ما ایران ما انڈیا ما پاکستان ما افریقہ ما یورپ ما امریکہ ما جہاں پر ہوئے پروردگارا تے انہیں عزت آبرو جان مان لی حفاظت فرما پروردگارا پروردگارا دنیا سے ظلم ان ظالمین نے ختم کروا ماتے ہمارا مولا نے آقا ظہور متعجیم فرما ربنا تقبل منا انك انت السميع العليم مع ابي حسين يا